વાવાઝોડાએ ગુજરાત જ નહીં પરંતુ મુંબઈ સહિતના રાજ્યોમાંથી ભારે તરખાટ મચાવ્યો છે। તાઉતે વાવાઝોડા ગુજરાતમાંથી પસાર થયું તો પણ આટલા દિવસો બાદ તાઉતેની તરાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। એવામાં ગઈકાલે વલસાડમાંથી દરિયા કિનારે શનિવારે 4 મૃતદેહ તરી આવતા ખડભડાટ મચી ગઈ। એ બાદ રવિવારે વધુ 2 મૃતદેહો મળ્યા છે। વલસાડમાંથી દરિયા કિનારે કુલ 6 જેટલા મૃતદેહ મળી આવ્યા છે। વલસાડના નજીક તિથલ અને આસપાસના અન્ય દરિયા કિનારે એક સાથે 4 મૃતદેહો મળી આવ્યા હતા। તિથલના દરિયા કિનારે કુલ 3 મૃતદેહો મળી આવ્યા હતા, જેમાંથી 2 મૃતદેહો લાઈફ જેકેટ સાથે અને 1 લાઈફ જેકેટ વિના મળ્યા હતા। સ્થાનિક લોકોએ મૃતદેહને જોતા પોલીસને જાણ કરી હતી। ઘટનાની જાણ વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજતેમસિંહ ઝાલાને થતાં જિલ્લા પોલીસ સહિત જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો તિથલના દરિયા કિનારે દોડી આવ્યો હતો। મૃતદેહો અંગે તપાસ હાથ ધરી હતી। તિથલના દરિયા કિનારા પર મળેલા આ 3 મૃતદેહોની તપાસ ચાલી રહી હતી। એ વખતે ગઈકાલે ફરી પાછો પોલીસને મેસેજ મળ્યો કે વલસાડના ડુંગરી ગામ નજીક પણ દરિયા કિનારે વધુ એક મૃતદેહ મળી આવ્યો છે। ઘટનાની જાણ થતાં વલસાડ જિલ્લા DSP સહિત પોલીસનો કાફલો દરિયા કિનારે પહોંચી ગયો હતો। શિપમાં કામ કરતા ક્રૂ મેમ્બરોના પહેરેલા કપડાં સાથેની લાશો મળી આવી છે। હાલમાં તો પોલીસે આ ઘટના સંદર્ભે વધુ તપાસ હાથ ધરી છે। અન્ય ગામોમાં કિનારે પણ તપાસ હાથ ધરવામાં આવી છે। આમ વલસાડ જિલ્લામાં દરિયા કિનારેથી સતત 2 દિવસથી મૃતદેહો મળી આવ્યા છે। આથી વલસાડ જિલ્લાના દરિયા કિનારા વિસ્તારમાં વલસાડ પોલીસે શોધખોળ હાથ ધરી છે। આમ છેલ્લા 2 દિવસમાં વલસાડ જિલ્લાના દરિયા કિનારાથી અત્યાર સુધી 6 મૃતદેહો મળી આવતા સમગ્ર પંથકમાં ચર્ચા મચી ગઈ છે। નોંધપાત્ર વાત એ છે કે ચક્રાવતી તોફાન તાઉતે દરમિયાન 17 મેના રોજ અરબી સમુદ્રમાં બાર્જ P-305 ડૂબી ગયો હતો, જેમાં 49 લોકોના મોત નિપજ્યા હતા। જોકે મૃત્યુની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે। નવીનતમ માહિતી અનુસાર 51 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે નૌકાદળ અને કોસ્ટગાર્ડ સૈનિકો દ્વારા ભારે પ્રયત્નો બાદ 180થી વધુ લોકોનો બચાવ થયો હતો। બર્ચમાં 261 લોકો હતા। તોફાન દરમિયાન સમુદ્રની મધ્યમાં ફસાયેલા કુલ 261 લોકો બાર્જ P-305માં હતા। નૌકાદળની શોધ અને બચાવ કામગીરીમાં 186 લોકોને બચાવવામાં આવ્યા છે, જ્યારે 61 લોકોના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે। જે લોકો હજી ગુમ છે તેમના માટે ભારતીય નૌકાદળ અને કોસ્ટગાર્ડ સતત રોકાયેલા રહ્યા છે। વલસાડ જિલ્લાના વલસાડ સિટી પોલીસ સ્ટેશનની હદમાં તેમજ ડુંગરી પોલીસ સ્ટેશનની હદમાં દરિયા કિનારેથી લાશો તણાઈને આવેલાની હકીકત જાણ થતાં સ્થાનિક પોલીસ અધિક્ષક સાહેબ શ્રી તથા પોલીસની સમગ્ર ટીમ દરિયા કિનારે જઈ સ્થળ વિઝિટ કરવામાં આવેલી છે અને વલસાડ સિટીના સ્વામિનારાયણ મંદિરની પાછળના ભાગે દરિયા કિનારામાં આજરોજ 3 ડેડ બોડી મળી આવેલી છે અને એક ડુંગરી પોલીસ સ્ટેશનની હદમાં નાની ભાગળ ખાતે એક ડેડ બોડી મળી આવેલી છે। એમ કુલ 4 ડેડ બોડી હાલમાં મળી આવેલી છે। આ ડેડ બોડી જે છે એ લાઈફ જેકેટ તેઓએ પહેરેલા છે, ઓરેન્જ કલરના લાઈફ જેકેટ છે અને આ પ્રાથમિક દ્રષ્ટિએ મુંબઈ ખાતે યલો ગેટ પોલીસ સ્ટેશનની અંદર બાર્જ ડૂબવાની બનવા પામેલો હતો। એ અનુસંધાને આ તણાઈને અહીંયા લાશો આવેલાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહેલું છે અને યલો ગેટ પોલીસ સ્ટેશનને આ અંગેની જાણ પણ કરી દેવામાં આવેલી છે અને આ લોકોના આ મરણ જનાર લોકોના પોસ્ટમોર્ટમ કરાવી અને આગળ ઓળખવિધિની કામગીરી કરવામાં આવી રહેલી। બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ ન્યૂઝ, સુરત।